ફરી બારોબાર ઝોન લેવલથી ડસ્ટબીનની ખરીદી થઈ ગઈ છે રાંદેર ઝોનમાં આઠ હજાર પાંચસો ચૂકવવામાં આવ્યા છે તેનો અન્ય ઝોનમાં ભાવ દસ હજાર આઠસો પચાસ અપાયો છે વધુ પચીસો અપાય છે જ્યારે અન્ય એજન્સીઓ તો માંડ ચાર હજારથી પચતાલીસસોના ભાવે જ આ પ્રકારની ડસ્ટબીનો આપવા તૈયારી દર્શાવી છે ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર શૈલેષ રાયકાએ વિજિલન્સ તપાસની માંગ કરી હતી અને પાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કોંગ્રેસના શૈલેષ રાયકાએ જણાવ્યું હતું કે કેન્ડલ ટાઈપ ડસ્ટબીનમાં કૌભાંડ થયું છે આ અંગે વિજિલન્સ તપાસ સોંપવાની માંગ કરી હતી તેથી તપાસમાં શું થયું છે કમિશનરને અમને આવેદન પાઠવી તલસ્પર્શી તપાસ કરવા અને કસુરવારને અને કસુવાર જે પણ અધિકારી હોય તેને કડક પગલાં ભરવાની માંગ કરી છે વિલિયન્સ ઇન્સ્પેક્ટર જે એ ચૌહાણે જણાવ્યું હતું કે ડસ્ટબિન અંગેની વિગતો મેળવાશે અને થયેલી ગેરનીતિ મામલે કમિશનર નિવેદન કર્યું છે તે જણાવ્યું છે આ અંગે કમિશનરને મળીને વધુ ડિટેલ જાણી ત્વરિત તપાસ હાથ ધરાશે કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત